नमस्कार मित्रों, स्वागत छे तमारू अमारी YouTube चैनल मा। तो मित्रों, मानव गरिमा योजना नो जे ऑनलाइन ड्रॉ छे ते जाहिर करी देवामां आवेल छे। वर्ष 2022 माटे ऑनलाइन ड्रॉ लिस्ट बहार पाड़ी देवामां आवेल छे। तो आ ड्रॉ लिस्ट ने डाउनलोड केवी रीते करी शकाय, लिस्ट मां नाम छे के केम, जो लिस्ट मां नाम होय तो आगळनी प्रोसेस केवी रीते रहेशे, साधनोनी किट क्यांथी मेळवानी रहेशे, आ तमाम माहिती आजना वीडियोमां मेळवशुं। વિડિયાની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયાની શરૂઆત કરીએ। તો મિત્રો ડ્રો લિસ્ટને ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તો તમારે કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે। ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઈ સમાજ કલ્યાણ। જેવું મિત્રો તમે ઈ સમાજ કલ્યાણ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેશો એટલે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનું જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં મિત્રો ન્યૂઝ નોટિફિકેશન ઇન્ફોર્મેશન નો ઓપ્શન જોવા મળશે। તેમાં મિત્રો અહીં તમને નીચે રીડ મોર નો ઓપ્શન જોવા મળશે। તે રીડ મોર ના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરી દેશો તો અહીં સૌથી પહેલા જ નોટિફિકેશન તમને જોવા મળશે, માનવ ગરિમા યોજના અંતર્ગત વર્ષ 2022-23 માં કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો માં પસંદ થયેલ લાભાર્થીની યાદી। હવે મિત્રો પીડીએફ ફાઇલને ડાઉનલોડ કરવા માટે અહીં જે પીડીએફ નું આઇકોન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે પીડીએફ ના આઇકોન ઉપર ક્લિક કરશો તો પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। મિત્રો તમે જે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરેલ છે તેને તમે ઓપન કરશો તો આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। પીડીએફ ફાઇલમાં સૌથી પહેલા તમને સિરિયલ નંબર, ત્યાર પછી તમારા જિલ્લાનું નામ, ત્યાર પછી તાલુકાનું નામ, ત્યાર પછી તમારા ગામનું નામ, ત્યાર પછી તમારો અરજી નંબર, ત્યાર પછી તમારું નામ, ત્યાર પછી તમારી કેટેગરી, ત્યાર પછી સબ કેટેગરી અને છેલ્લે કયા વ્યવસાય માટે તમને કીટ મળવા પાત્ર થશે તેનું નામ તમને જોવા મળશે। મિત્રો માનવ ગરિમા યોજનામાં વર્ષ 2022-23 માં અમુક જિલ્લા માટે જ અરજી ફોર્મ ઓપન કરવામાં આવેલ હતા। એનું કારણ એ હતું કે વર્ષ 2021-22 માં ઘણા બધા અરજી ફોર્મ ભરાઈ ચૂક્યા હતા અને જે વ્યક્તિની ઓલરેડી અરજી મંજૂર કરેલ હતી પરંતુ તેમને કીટ નથી મળેલ તો તેમને આ વર્ષે એટલે કે વર્ષ 2022-23 માં કીટ મળવા પાત્ર થાય એમ હતી। એટલે મિત્રો તમે જો વર્ષ 2021-22 માં અરજી ફોર્મ ભરેલું હોય અને મિત્રો તમને હજી સુધી કીટ ન મળી હોય, તમારી અરજી મંજૂર થયેલ હોય છતાં પણ કીટ નથી મળી, તો મિત્રો આ યાદી એકવાર અવશ્ય ચકાસી જોજો, કારણ કે આ યાદીમાં તમારું નામ હોઈ શકે છે। તો મિત્રો આ રીતે જે માનવ ગરિમા યોજના છે, તો માનવ ગરિમા યોજનામાં જે વ્યક્તિના નામ ડ્રોમાં પસંદ થયેલ છે તેની યાદી જાહેર કરી દેવામાં આવેલ છે। તમે તમારા અરજીના નંબર વડે અહીં મિત્રો યાદીમાં નામ છે કે કેમ તે ચકાસી શકો છો। મિત્રો આ લિસ્ટ છે તે જિલ્લા વાઇઝ આપવામાં આવેલ છે। તમને તમારો અરજી નંબર ન યાદ હોય તો તમે તમારા જિલ્લાના નામમાં ડાયરેક્ટ તમે જઈ શકો છો, તે પેજમાં તમારે વહી જવાનું રહેશે, ત્યાર પછી તમારા તાલુકાનું નામ જોવાનું રહેશે, ત્યાર પછી તમારા ગામનું નામ જોશો તો તમને ખબર પડી જશે કે આ જે પીડીએફ ફાઇલ છે તેમાં તમારું નામ છે કે કેમ। જો મિત્રો આ લિસ્ટમાં તમારું નામ છે તો આગળની પ્રોસેસ શું રહેશે, તમારે કીટ કઈ જગ્યાએ લેવા જવાની રહેશે, તો મિત્રો લિસ્ટમાં નામ હોય તો તમારે અરજી ફોર્મ સાથે લઈ અને તમારા જિલ્લાની જે સમાજ કલ્યાણની કચેરી આવેલી છે ત્યાં જવાનું રહેશે અને ત્યાંથી તમને કીટ મળવા પાત્ર થશે। વાત કરીશું મિત્રો તમારી અરજી મંજૂર કરવામાં આવેલ છે કે નહીં તેનું સ્ટેટસ તમારે જાણવું હોય તો તમારે ઈ સમાજ કલ્યાણના પોર્ટલ ઉપર આવી જવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને ઓપ્શન જોવા મળશે તમારી એપ્લિકેશનની સ્થિતિ, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમને જે અરજી નંબર આપવામાં આવેલ છે તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે, તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, ત્યાર પછી સ્થિતિ જુઓ તે બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી મંજૂર કરવામાં આવેલ છે કે કેમ, જો તમારી અરજી ના મંજૂર કરેલ છે તો કયા કારણોસર તમારી અરજી ના મંજૂર કરવામાં આવેલ છે તે કારણ સહિત તમને માહિતી જોવા મળશે। તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો આ યાદીમાં તમારું નામ છે કે કેમ તે અવશ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં, ત્યાં સુધી જય હિન્દ।